હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ શિલ્પાસ કિચન રેસિપીઝ. ફ્રેન્ડ્સ, ગાજરનો હલવો તો આપણે બધા બનાવતા જોઈએ છીએ, પરંતુ ગાજરની સ્વીટ આ રીતે એક વખત બનાવો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અમારા ઘરે આ સ્વીટ અવારનવાર બને છે. આ રેસીપી છેલ્લે સુધી જોઈ અને તમે પણ આ રીતે બનાવજો. તો આપણે રેસીપીની શરૂઆત કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ આપેલું છે તેને પ્રેસ કરી અને બાજુમાં જે બેલ આવે તેને પણ પ્રેસ કરી અને ઓલ પ્રેસ કરી લેજો, જેથી મારા નવા બધા જ વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. હું હંમેશા નવી નવી રેસિપીઝના વિડીયો લાવતી રહું છું અને તમારું સબસ્ક્રાઈબ ગ્રે કલરનું છે તો તમે પહેલેથી સબસ્ક્રાઈબ કરેલું છે, બીજી વખત કરવાનું નથી. આ સ્વીટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં સિંગોડાનો લોટ લેવાનો છે. સિંગોડાનો લોટ જે છે એ એક રીતે ફરાળી લોટ છે, એટલે આપણે ફરાળમાં પણ આપણે આ ખાઈ શકીએ. મેં સિંગોડાનો લોટ 3 ચમચી લીધો છે. ત્યાર પછી 1 ચમચી ઘી લીધું છે. અત્યારે શિયાળો છે તો એકદમ જામેલું ઘી છે એ મેં 1 ચમચી લીધું છે. બાકી જો તમારે પીગળેલું ઘી હોય તો 5 થી 6 ચમચી ઘી લઈ લેવું. એકદમ પીગળેલું હોય એટલે કે આપણે ગરમ કરેલું ઘી હોય એના જેવું હોય તો. બાકી હું તમને હમણાં બતાવું કે આપણે કેવું થવું જોઈએ. આ રીતે મિક્સ કરી અને એને શેકી લેવાનો છે ઘીમાં. આ રીતે આટલું ઘી રહેવું જોઈએ. આપણે બધા રાજગરાનો શીરો કે મોહનથાળ તો બનાવતા જોઈએ છે, એમાં કેટલું લિક્વિડી બને છે એ રીતે આપણે જોવાનું છે અને એનું સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનું છે. ત્યાર પછી એને અલગ વાસણમાં લઈ લીધું છે અને એ જ વાસણમાં આપણે ફરીથી 1/2 ચમચી જેટલું ઘી લેવાનું છે. 1/2 ચમચી એટલે જો તમારું ગરમ ઘી હોય તો 3 ચમચી લેવાનું. એને આપણે સરસ ગરમ કરી લેશું ઘીને પહેલાં. ત્યાર પછી અહીંયા મેં ગાજરને છીણી લીધું હતું અને એ આપણે લઈશું. મેં અહીંયા છીણેલું ગાજર લગભગ 350 ગ્રામ લીધું છે અને એ આપણે બધું મિક્સ કરી લઈશું. છીણવાની કોઈ પ્રોસેસ છે મેં તમને બતાવી નથી, કારણ કે એની જે પ્રોસેસ છે એ તો બધાને ખ્યાલ જ હોય છે એટલે મેં એ બતાવ્યું નથી. અને આ બધું સરસ રીતે મિક્સ કરી અને એને ઘીમાં શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો સેજ સેજ શેકાઈ ગયો છે અને એની સુગંધ પણ આવી રહી છે. ત્યાર પછી આપણે એની અંદર ઘરની દૂધની મલાઈ નાખવાની છે. આ જે એકદમ થીક છે, તમે જુઓ મારી મલાઈ કેટલી જાડી છે, તો આ રીતે આપણે ભેગી કરેલી મલાઈ હોય એની અંદર નાખવાની છે. દૂધ નથી નાખવાનું આપણે, કારણ કે હજી આપણા જે આ ગાજર છે એ એકદમ શેકાવાના બાકી છે, એકદમ પૂરેપૂરા નથી શેકાણા, સોફ્ટ નથી થયા હજી, અને એને આપણે મલાઈની અંદર જ સોફ્ટ થવા દેવાના છે. અને ધીમે ધીમે આપણે ખબર જ છે કે મલાઈ જેમ ગરમ થાય એમ ઘી છૂટું પડે છે, તો એ રીતે આ ઢાંકી અને લગભગ 10 મિનિટ સુધી આપણે પાકવા દીધું છે. ત્યાં સુધીમાં સરસ આપણે જે મલાઈ હતી એ પણ પીગળી ગઈ છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણા ગાજર પણ સરસ રીતે બફાઈ ગયા છે. હું તમને બતાવી દઉં કે આપણો ગાજર જે છે એ સરસ કેવું બફાવવું જોઈએ. આ રીતે આમ કરીએ, દબાવીએ એટલે તરત ને તરત ભાંગી જવું જોઈએ, એટલું સરસ સોફ્ટ થઈ જવું જોઈએ ગાજર. અને આ રીતે સોફ્ટ થઈ ગયા પછી હવે એની અંદર આપણે સુગર નાખીશું. અત્યારે મેં 50 ગ્રામ સુગર એડ કરી છે. 350 ગ્રામ ગાજરનું છીણ હતું એટલે 50 ગ્રામ સુગર નાખીએ છે. અને તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જો વધારે ઓછું કરવું હોય તો તમે એ રીતે કરી શકો છો. ત્યાર પછી એની અંદર આપણે આપણા મનપસંદ અને જેટલા ચાહો એટલા આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. અત્યારે મેં કાજુ, બદામ અને કિસમિસ 3 લીધા છે. તમે એની અંદર અખરોટ, પિસ્તા બધું એડ કરી શકો છો. ત્યાર પછી આપણો જે લોટ હતો સિંગોડાનો, શેકેલો જે હતો, એ આપણે એની અંદર એડ કરી દઈશું. નીચે એમનેમ પડેલો હતો એટલે નીચે થોડો જામી ગયો છે, તો એને ઉખાડી અને આપણે નાખી દઈશું એની અંદર. ફ્રેન્ડ્સ, છેલ્લે સુધી જોજો, છેલ્લે હું તમને એક એવી સિક્રેટ ટિપ્સ આપીશ જે ટિપ્સ આપણને રોજબરોજના કામમાં ખૂબ જ ઉપયોગી બની શકે. ત્યાર પછી એ લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે એની અંદર ટોપરાનું ખમણ એડ કરીશું. અત્યારે હું 4 ચમચી જેટલું ટોપરાનું ખમણ એડ કરું છું અંદર. હવે ટોપરાનું ખમણ એડ થઈ ગયા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ટોપરાનું ખમણ અને શિંગોડાનો લોટ આપણે એડ કર્યા પછી જે ગાજરની થિકનેસ હતી એ સરસ વધી જાય છે અને એનું શાઇનિંગ તમે જુઓ, એની શાઇનિંગ પણ ખૂબ જ સરસ આવે છે. અને એમનેમ પણ એક ડીશમાં પાથરી દેશો તો ઠર્યા પછી એના પીસીસ પણ ખૂબ જ સરસ થાય છે અને તમે એમનેમ પણ આને રાખી શકો છો. જે મેં આ રીતે અત્યારે રાખ્યું છે એ રીતે પણ તમે રાખી શકો છો. હવે મારી એક સિક્રેટ ટિપ્સ આપી દઉં કે જ્યારે પણ તમે લોટ બાંધો છો, લોટ બાંધવાના વાસણમાં પહેલાં તમે તેલ નાખી દેશો ફરતી બાજુ અને પછી લોટ બાંધશો તો વાસણમાં લોટ જરાય ચીપકશે નહીં. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી
અને સિક્રેટ ટિપ્સ બંને કેવી લાગી એ મને કમેન્ટમાં જ જરૂરથી કહેજો. અને તમે અહીં સુધી મારી રેસીપી જોઈ છે તો તમને જરૂર ગમી હશે તો એક લાઇક આપી દેજો, અને સાથે સાથે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આવી જ નવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.